અંકોની વ્યાખ્યા પણ કેવી વિચિત્ર કહેવાય સાહેબ જ્યારે કમાવા જાઓ ત્યારે એક કરતાં બે મોટો ગણાય અને સ્પર્ધામાં હોવ ત્યારે બે કરતાં એક મોટો કહેવાય જય શ્રી કૃષ્ણ મિત્રો તો આપણે પ્રિવિયસ વિડીયોમાં વાત કરી હતી કે ડાયમંડની અંદર એસોટમેન્ટ કેવા પ્રકારના આવતા હોય છે જનરલી એની અંદર આપણે મેકેબલ એલેસના એટલે કે લેસર સોઈંગ જે આપણે સાઇન મારતા હોઈએ છીએ તે ભારપાનાના પાના હીરા કે જેને આપણે તોડી ફોડીને એની ઉપર જે આગળની પ્રોસેસ કરવાની હોય છે કે ડાયમંડ ખુલ્લો પાડીને એની ઉપર સાઇન મારવાની હોય છે અથવા અમુક ડાયમંડની અંદર અમુક કસર રહી ગયેલી હોય છે લાઈક કે અબ્રખી રહી ગઈ હોય છે તો એને રિમૂવ કરવાની એવી પ્રોસેસ એ ભારપાનાની પ્રોસેસ તથા જોવાના ચપકા હતા દબાવવાના લેસર સોઈંગ હતું તો આ બધી પ્રોસેસો આપણે પ્રીવિયસ વિડીયોમાં જોઈ છે બટ હવે આપણે જે નેક્સ્ટ જોવા જઈશું ને તે રિલેટેડ છે કે આઉટના ડાયમંડ કોને કહેવાય અને રિજેક્શન અથવા સિલેક્શન કોને કહેવાય તો રિજેક્શન અને સિલેક્શનના ડાયમંડ જનરલી આવતા હોય છે ડાયમંડની અંદર અને આનું પણ એસોટમેન્ટ કરવું એટલું જ જોઈએ હવે આગળના જેટલા વિડીયો જોઈએ ને એની અંદરનો તમારે કોઈ બી ક્વેશ્ચન હોય ડાઉટ હોય તો તમે આસ કરી શકો છો પૂછી શકો છો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો તો એને રિલેટેડ હું ડાયમંડ એસોટમેન્ટ

સ્ટેપ બાય સ્ટેપ નેક્સ્ટ પ્રોસેસ કરવાની હોય છે તો અત્યાર સુધીની જે વાત થઈ તે છે ડાયમંડની એસોટમેન્ટની હવે એસોટમેન્ટ પછી આપણે રિજેક્શન અને સિલેક્શન એને રિલેટેડ પણ થોડીક ક્વેરી આવતી હોય છે જે આપણે પ્રીવિયસ વિડીયોમાં પણ જણાવ્યું છે કે રિજેક્શન છે એટલે કેવા કે જે ડાયમંડ આઉટના ડાયમંડ છે એને રિજેક્શનના ડાયમંડ કહી શકીએ અથવા સિલેક્શનના ડાયમંડ એટલે કેવા

We're searching for the lost and found